વિદ્યાર્થી મિત્રો, હું લીના ચાંગુધરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે વ્યવહાર કોળિયા જોઈ રહ્યા છીએ એમાં આપણે 1 અને 2 જોઈ ગયા. હવે નંબર 3 અને 4 દાખલા નંબર જોવાના છે. એ દાખલા નંબર 3 છે કે ધારાના દાદી બીમાર હતા, બરાબર. ડોક્ટરે 200 મિલીની દવાની શીશી આપી. હવે ધારાના દાદી છે બીમાર હતા, તો ડોક્ટર એમને 200 મિલીલીટર એટલે કે એક બોટલમાં 200 મિલીલીટર જેટલી દવા સમાય એવી દવાની શીશી આપે છે. અને 10 દિવસ સુધી દરરોજ સવારે એક સરખા માપની દવા લેવાનું કહ્યું હોય. ડોક્ટર શું કહે છે કે 10 દિવસ સુધી આ જે 200 મિલીલીટરની જે દવાની શીશી છે, બરાબર, એ 200 મિલીલીટરની જે દવા છે એને 10 દિવસમાં 10 દિવસ સુધી લેવાની છે. અને એ પણ સરખા સરખા માપમાં અને 10 દિવસ થાય ત્યાં એ બોટલ જે છે પૂરી થઈ જવી જોઈએ. તો ધારાના દાદીએ દરરોજ સવારે કેટલી દવા લીધી હશે? તો હવે આપણે એક અહીંયા આપણે શોધવાનું છે કે ધારાના દાદી જે છે એ રોજ સવારે સરખા પ્રમાણમાં કેટલી કેટલી દવા લે, બરાબર. તો આ જે સ્થિતિ છે એ 10 દિવસમાં પૂરી થઈ જાય. તો ગ્રુપમાં અહીંયા આપણે જે 200 મિલીલીટરની જે દવાની સ્થિતિ છે, બરાબર, એમાં વધુમાં વધુ કેટલી સમય 200 મિલીલીટર દવા સમાય, કેમ કે બોટલ 200 મિલીલીટરની છે, બરાબર. તો આપણે 200 મિલીલીટરના 10 સરખા, કેમ કે બોટલને કેટલા દિવસમાં પૂરી કરવાની છે? 10 દિવસમાં પૂરી કરવાની છે. એટલે કે ટૂંકમાં આપણે જે 200 મિલીલીટર જે દવા છે એના આપણે 10 એક સરખા ભાગ કરવાના છે. ભાગ શબ્દ આવે એટલે શું કરવાનું છે? તો કે ભાગાકાર, કે જે 200 મિલીલીટરની જે દવાની સ્થિતિ આપે છે એને 10 દિવસ સુધીમાં પૂરી કરવી હોય તો કેટલી કેટલી સરખી દવા લેવી પડે? તો 200 મિલીલીટર ભાગ્યા 10 દિવસ, કેટલા દિવસમાં પૂરી કરવાની છે? 10 દિવસ, બરાબર. તો એને એક દિવસમાં હવે જે આ અહીંયા આપણે ત્રીજા સ્વરૂપે સમજીએ તો પણ ચાલે. 200 મિલીલીટરની દવા છે 10 દિવસમાં પૂરી કરવાની છે. તો એના એના દાદીએ છે દરરોજ સવારે એટલે કે એક દિવસમાં કેટલી દવા પીધી હોય? તો કે 10 દિવસમાં, 10 દિવસમાં કુલ 200 મિલી દવા પૂરી કરવાની છે. તો દરરોજ, દરરોજ એટલે કે એક દિવસમાં એ કેટલી દવા લે તો આ બોટલ જે છે એ 10 દિવસમાં પૂરી કરી શકાય? 200 ગુણ્યા 1 છેદમાં 10, 00 કેન્સલ, હવે વધે છે 20 એકા 20. તો અને મિલીમાં આપેલું છે એટલે મિલી. તો એના ધારાના દાદી જે છે એ દરરોજ સવારે એટલે કે એક દિવસમાં, એક દિવસમાં 20 મિલી દવા લે, એક દિવસમાં 20 મિલી 20 મિલી 20 મિલી, તો એમ 10 દિવસમાં આ જે 200 મિલીલીટરની જે બોટલ છે એ પૂરી થઈ જાય આ પ્રમાણે. પછી નંબર 4, કે મયમ દરરોજ દેરીથી 6 ટોકન ખરીદે છે. ટોકન એટલે તમે જોયું હશે કે તમે કોઈ પણ જગ્યાએ વસ્તુ લેવા જાઓ, બરાબર, તો ત્યાં તમને ટોકન આપે છે, બરાબર. એ ટોકન લઈને કાઉન્ટર પર જવાનું હોય છે. તો મયમ જે છે એ દરરોજ દેરીથી દૂધ લેવા માટે 6 ટોકન ખરીદે છે. જો એક ટોકન જે છે એ 1/2 લિટર દૂધ માટે વપરાય, એક ટોકન માટે ડૂબ્યું છે કે એક ટોકન 1/2 લિટર દૂધ માટે વપરાય, એટલે કે એક ટોકન આપીએ ત્યારે જે ડેરી વાળો છે એ કેટલું લિટર દૂધ આપે? તો કે 1/2 લિટર દૂધ આપે છે. તો મયંક દરરોજ કેટલું દૂધ ખરીદે છે? તો મયંક જે છે એ 6 ટોકન નું કુલ થઈને, બરાબર, મયંક જે છે એને દરરોજ 6 ટોકન દે છે. અને એક ટોકન માં દૂધ કેટલું? તો કે 1/2 લિટર દૂધ મળે છે. તો આ 6 ટોકન નું કુલ થઈને 1/2 1/2 1/2 કરીને મયંક જે છે કેટલું, કેટલા ટોકન દૂધ ખરીદે છે? તો એ જોઈએ, 1/2 લિટર એટલે હવે પૂરેપૂરું 1 લિટર, બરાબર. 1 લિટર એટલે 1000 મિલીલીટર. તો હવે 1/2 લિટર એટલે તો કે 1000 ના અડધા એટલે 500 મિલી થશે, બરાબર. તો એક ટોકન માં જે છે 500 મિલી દૂધ મળે છે. તો અહીંયા આ ત્રીજા ખ્યાલ કે એક ટોકન માં 500 મિલી દૂધ, તો એવા કુલ 6 ટોકન માં કેટલું? એક ટોકન માં 1/2 લિટર દૂધ મળે છે, 1/2 લિટર એટલે 500 મિલી, તો એવા 6 ટોકન નું થઈને મયમ જે છે એ કુલ દૂધ કેટલું ખરીદે છે? ચોકડી ગુણાકાર 6 × 500 છેદમાં 1, 6 × 500 × 6, 6 × 0 = 0, 6 × 0 = 0, 6 × 5 =
30 તો કુલ જો 3000 ને અહીંયા આપણે મિલી લીધેલા છે તો અહીંયા આપણે મિલી લખવું પડે હવે આપણે 3000 મિલી ને આપણે લીટરમાં ફેરવવા હોય તો કે 1000 મિલી બરાબર 1 લીટર તો 3000 મિલી બરાબર 3 લીટર દૂધ થશે તો મયંક જે છે 6 ટોપરનું કુલ દૂધ મયંક જે છે કુલ 6 ટોપરનું કુલ થઈને રોજનું એક દિવસનું 3000 મિલી અથવા તો 3 લીટર દૂધ ખરીદે આ પ્રમાણે અહીંયા જે છે રકમ પહેલા ધ્યાનથી વાંચવાની સમજવાની અને શું કહેવા માંગે છે તો આપણને સહેલું લાગે આ હિસાબ પર તમારે બુકમાં લખી લેવાના છે આપણું અહીંયા ચેપ્ટર હવે પૂરું થાય છે થેન્ક યુ